અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડનો મામલો, વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. વિઝા કન્સલ્ટિંગના જે માલિક સહિત 5 એજન્ટ સામે ફરિયાદ, ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ફરિયાદ. એજન્ટ્સ ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા. આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલીને આરોપીઓએ અલગ અલગ યુનિવર્સિટીના સર્ટિફિકેટ્સ પણ બનાવ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી ક્રાઇમ દરોડા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે અમદાવાદમાં વધુ એક જગ્યા પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે. સાથે જ ઓફિસમાંથી એક્સપિરિયન્સિસ લેટર અને બનાવટી માર્કશીટ પણ મળી આવી છે. આઉટસોર્સ ઓફ ઇન્ડિયા નામની ઓફિસ ખોલીને એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. જ્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે વિજય 4 રસ્તા પાસે આવેલા બિલ્ડિંગમાં, ઓસીઆઈના બિલ્ડિંગમાં પણ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં બોગસ માર્કશીટ પણ મળી હોવાની પણ ખુલાસો થયો છે. આ એજન્ટો દ્વારા ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનો પણ આક્ષેપ છે. તેને લઈને કેટલાક જરૂરી એવા દરોડા પાડીને દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે બોગસ વિઝાને લઈને જે પ્રોસેસ કરતા એજન્ટો સામે હવે તવાઈ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ દ્વારા વહેલી સવારે અહીંયા દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કેમેરામેન દિલાવર શેખ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ફ્રાન્સમાં અટકાયત કરાયેલા યાત્રીઓ મુદ્દે મોટો ખુલાસો. યાત્રીઓને ગેરકાયદેસર મોકલવા મુદ્દે શશી રેડ્ડીનો મોટો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. શશી રેડ્ડી બાદ ગુજરાતનું મહેસાણા કનેક્શન બહાર આવ્યું છે. મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલ એજન્ટ્સ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહેસાણાના જ બે યુવકો વચેટિયાઓની ભૂમિકા હતી, ભજવતા હોવાનું ખુલવા પામ્યું. રાજ્ય સરપંચ અને કિરણ પટેલનું નામ બહાર આવતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉત્તર ગુજરાતના લોકલ એજન્ટ્સ અંગે તપાસ શરૂ કરાઈ છે. સમગ્ર ઘટનાના સ્ટેટ ઇન્ટેલિજન્સ અને સીઆઈડી તપાસમાં જોડાઈ ભારતીય દૂતાવાસે તમામ પ્રવાસીઓની યાદી મંગાવી છે. અગાઉ 5 ચાર્ટર્ડ ફ્લાઇટમાં 1200 પ્રવાસીઓ અમેરિકામાં ઘૂસ્યા હતા. ગુજરાતના સીઆઈડી ક્રાઇમે બીજા એજન્ટ્સ પર તવાઈ બોલાવી હતી. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો. ઘૂસણખોરી કરતા યુવકો મહેસાણાના વડસમાના હોવાનો ખુલાસો થયો છે. વડસમાના એક યુવાનનું નામ સામે આવ્યું. ચેતન પટેલ સાથે અન્ય 15 યુવાનો પણ હોવાની શક્યતા. કલોલના દિલીપ નામના એજન્ટની તેમણે મદદ લીધી હોવાનો ખુલાસો થયો છે. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં અટકાયત કરાઈ. સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા તંત્રને અપાયો નથી. પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે. પાયલ, વડસમાનો ચેતન પટેલ છે, તેની સાથે અન્ય યાત્રિકો પણ છે, માનવામાં આવી રહ્યું છે 15 લોકો છે તેની સાથે. ત્યારે કઈ રીતે તેઓ વિઝા એજન્ટના સંપર્કમાં આવ્યા હતા, કેટલા પૈસા આપ્યા હતા, કેટલા ગ્રામ્યના લોકો છે, શું વિગતો સામે આવી છે હાલમાં? જી પ્રીતિ, ચોક્કસ. અત્યારે હાલમાં તો જે વડસમા અને સાલડીની જે બંને યુવકો જે છે તેમની વિગતો સામે આવી રહી છે. ત્યારે અત્યારે હાલમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે વડસમા. વડસમાનો જે ચેતન પટેલ નામનો યુવક જે છે તે અગાઉ 3 માસ અગાઉ જે છે તે અમેરિકા જવા નીકળ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે આ યુવક જે છે તેને પરિવાર જે છે તે અહીંયા નથી રહી રહ્યો. આ યુવક અહીંયા ગામના લોકો કહી રહ્યા છે કે તે લગભગ 3 માસ પૂર્વે ગયો છે. તેનો પરિવાર જે છે તે માણસા સ્થિત રહે છે. અહીંયા અત્યારે હાલમાં આપણે જોઈએ તેનું ઘર જે છે તે બંધ જોવા મળી રહ્યું છે. જ્યારે અમેરિકામાં જે પ્રકારે ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓમાં 15 જેટલા લોકો મહેસાણા હોવાની આશંકા સામે આવી રહી છે. ત્યારે અત્યારે વડસમાના જે ચેતન પટેલ નામનો યુવક જે છે તેનું ઘર અત્યારે હાલમાં બંધ જોવા મળી રહ્યું છે અને તે 3 માસ અગાઉ કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી તે અમેરિકા જે છે તે પહોંચ્યો હતો તેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે. ત્યારબાદ વડસમા ગામના બીજા બે યુવકો જે છે તેમનું પણ અત્યારે હાલમાં ગામ દ્વારા જાણવા મળી રહ્યું છે કે જગદીશ હરભવન પટેલ નામનો યુવક જે છે તે 10 દિવસ પૂર્વે જે છે તે અમેરિકા જવા નીકળ્યો છે અને 2 દિવસ પૂર્વે એક મુકેશજી પ્રહલાદ
ગાંધીજી નામનો યુવક જે છે તે પણ બે દિવસ અગાઉ અહીંથી અમેરિકા જવા માટે નીકળ્યો છે તેવી વિગતો સામે આવી રહી છે. ત્યારે આ યુવકો જે છે તે મોટી વાત કરીએ તો યુવકો જે છે તે અત્યારે મોટા મોટા કહી શકાય કે કરોડો રૂપિયા આપીને એજન્ટો મોકલી રહ્યા છે તેમને, પરંતુ તેમને પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચાડતા નથી ને રસ્તામાં જ આવી અઘટિત ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે. અગાઉ પણ મહેસાણાના અનેક યુવાનો જે છે તે આવી ઘટનાઓના ભોગ બની ચૂક્યા છે. ત્યારે હજુ પણ યુવાનોમાં અમેરિકા જવાનો જે ગેલછા છે તે નથી છોડી રહ્યા. ત્યારે જે એજન્ટો જે છે તે અત્યારે હાલમાં જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જે પ્રકારની માહિતી સામે આવતા જ તમામ એજન્ટો જે છે તે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે અને જે પરિવાર જે છે તે તેમનો સંપર્ક નથી થતો. તેમના જોડે જે યુવકો નીકળ્યા છે તેમને ત્યારે પરિવાર જે છે તેમાં પણ રોગ કકડાટ અને ટેન્શન જેવો માહોલ જે છે તે જોવા મળતો હોય છે. જી પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે.